પતિ કે જે દેખાય પાના ફેરવ તો એ મેગેઝિનના કે કઈ સામે દેખાય તો કે પાઉભાજી બનાવ, જે પહેલો વિચાર આવે કે હવે અત્યારે કોણ જાય શાક લેવા, તો કે પછી હાંડવો વઘારી દે કે એ તો સવારથી આથવું પડે, તો છોલેપુરી બનાવો, ચણા તો પલાળવા પડે. ધીરે 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 એ દિશામાં લઈ જાય જ્યાં મેનુ તૈયાર છે. મનમાં નક્કી છે પછી જ ફોન કર્યો છે, કદાચ અડધી તૈયારી થઈ ગઈ હશે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પતિને આ ફોનની ચીડ છે, પત્નીને આ ફોનની આદત છે. સૌથી મજાની વાત એ છે કે જે ફોનની ચીડ છે ને એક દિવસ નહીં આવે તો શું કરશો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે માણસ વિશે મેક્સિમમ ફરિયાદ કરીએ છીએ એ માણસ નહીં હોય તો રાહત થશે, અને જો નહીં થાય તો આપણે ફરિયાદ કેમ કરીએ છીએ. બે જણા સાથે સાથે ઘરડા થાય એનાથી સુંદર કદાચ બીજી કોઈ સંસ્કૃતિ જ નથી. ક્રિશ્ચિયનિટી કહે છે કે ટીલ ડેથ પાર્ટ અસ, મરી જઈએ ત્યાં સુધી જોડે રહીશું. ઇસ્લામ કહે છે કબૂલ હે, લગ્ન માનું છું તારી સાથેના મહેર સાથે. હિન્દુ સંસ્કૃતિ એકમાત્ર એમ કહે છે કે સાતમે પગલે, સાત પગલા સાથે ચાલ્યા પછી આપણે મિત્રો બની જઈએ, લેટ્સ બીકમ ફ્રેન્ડ્સ. અને મિત્રો એટલે શું, જે તમને જેવા છો એવા સ્વીકારે. કોઈ દિવસ કોઈ ફ્રેન્ડને તમે ફરિયાદ કરતા જોયા છે, જે મોડા આવતા હોય ને એને માટે એવું કે અડધો કલાક વહેલો ટાઈમ આપજો, પણ કમ્પ્લેન ના કરે, સ્વીકારી લે કે એવા જ છે, છોડો. પણ એ છોડ્યા પછી પણ છોડતા નથી, એ મિત્ર છે. કેમ પતિ પત્ની એકબીજાના મિત્ર નથી? કેમ માતા પિતા સંતાનોના મિત્ર નથી? કેટલા બધા ઘરોમાં પિતા બાળકને જજ કરે, આમ કરાય આમ ન કરાય, પગે લાગો. આપણે કેટલા બધા છોકરાઓને કહે છે પગે લાગો. કદી કોઈ દિવસ આપણે બાળકને પગે લાગવાનું કારણ આપ્યું? પંચતત્વ, પાંચ ઇન્દ્રિય ભેગી થાય અને અહંકાર સાથે નમે પ્રણામ છે. આપણે કોઈ દિવસ કીધું જ નહીં પગે લાગ, મોટા છે. મોટા છે માટે શું કામ પગે લાગવાનું? તમારા છોકરાઓ હવે લોજિક સાથે જોડાયા છે. ટેકનોલોજી એક જ વસ્તુ શીખવે છે ને, લોજિક. વાય જનરેશન છે આ, વાય, કેમ કરવાનું? આપણે એમને કોઈ દિવસ કહેતા જ નથી તિલક કરાવે, ના પાડે, નથી કરવું. કોઈ દિવસ આપણે એમને કહ્યું જ નથી કે આપણી આખી બોડીની કોન્શિયસનેસનું સેન્ટર છે. શી જસ્ટ સ્પોક અબાઉટ ન્યુરોન્સ એન્ડ બ્રેન. આ આપણી આખા શરીરનું કોન્શિયસનેસનું આ સેન્ટર છે. એ સેન્ટર ઉપર પ્રેશર આવે, તિલક થાય, કંકુ લાગે, ચંદન લાગે, તો એ સેન્ટર એક્ટિવેટ થાય, તમારી બુદ્ધિ તેજસ્વી બને, તમે વધુ પ્રજ્ઞાવાન થાઓ. એવું આપણે શીખવતા જ નથી. કરો. કેટલા વર્ષો પહેલા, આજથી સદીઓ પહેલા, જે માણસે મિત્રમાંથી ગુરુ થઈને ગીતા શીખવી, ગીતાનો કહેનારો પણ સંસારી ને સાંભળનારો પણ સંસારી, બંનેને એકથી વધારે પત્નીઓ, અને છતાંય વાત શું કરી, તો કે કર્મ સંન્યાસની. એવું કઈ જરૂરી નથી. અમારે જયભાઈને અમાર લગ્ન ઉપર બોલવાનું હોય બંને જણને તો બહુ મજા આવે. જયભાઈને હું કહું કે તમે લગ્ન પર શું બોલશો, ને હંમેશા કે અરે હોય, લોકો મૃત્યુ પર બી બોલે છે, એને માટે કઈ મરવું થોડી પડે. ગીતા કેટલી અદભુત પુસ્તક છે. આજે તમે જુઓ કે હાર્વર્ડમાં ભણાવવા માંડ્યા એટલે આપણને થયું કે ગીતા બહુ ઇમ્પોર્ટન્ટ છે. શરૂ થાય છે પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ, અને અર્જુન વિષાદ યોગની મજા એ છે કે અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે, ક્યાં એ વચ્ચે ઇન્ટરપ્ટ નથી કરતા. અને એથી આગળ જઈને જો આપણે આપણો ધર્મ, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ સમજવી હોય તો એક ક્લેરવોયન્સ સંભળાવે છે એક આંધળાને. સંજય છે કે જેને દિવાલો ભેદીને દેખાય છે, અને એક ધૃતરાષ્ટ્ર છે જે આંધળા છે. એને આ ગીતા નરેટ કરવામાં આવે છે જે બની રહી છે તે. અને કૃષ્ણ જ્યારે આખો અર્જુન વિષાદ યોગ પૂરો થઈ જાય છે, અર્જુન બોલી લે છે પોતાની વાત, ત્યારે બોલવાનું શરૂ કરે છે શ્રી કૃષ્ણ ઉવાચ. અને સાહેબ મજા જુઓ આપણી સંસ્કૃતિની, આપણી કથાઓની. જેમ મેં કહ્યું કે સ્ટોરી ટેલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આજે હું મારી દીકરીને કે મારા બાળકને આ સ્ટોરી ટેલિંગ સ્વરૂપે ગીતા સંભળાવી શકું,
ગીતા એ કોઈ માણસના મરી ગયા પછી વાંચવાનું પુસ્તક જ નથી. તમે કશું ઘરમાં લાવો ટેકનોલોજીથી ભરપૂર કોઈ સાધન અને એની સાથે એક મેન્યુઅલ આવે, એ મેન્યુઅલ વાંચ્યા વગર તમે પ્લગ ઇન કરો, ધડાકા થઈ જાય, કોઈલ બળી જાય, જે થવાનું એ પૂરું થાય, પછી તમે મેન્યુઅલ વાંચો એનો અર્થ નથી. આપણા દેશમાં ગીતા માણસના મરી ગયા પછી વાંચે છે. જે જીવન જીવવાની શૈલી છે, જે જીવન જીવવાનો રસ્તો છે, એને આપણે માણસના મરી ગયા પછી ઘેર વંચાવીએ છીએ ને એ બ્રાહ્મણ વાંચે છે. આપણે શું લેવા દેવા, ખાલી બેસાડી છે ગીતા ઘેર.